Hello everyone, welcome to the Future Academy. We are here for a better future. Let's learn, let's start the video. So, આજના આ સેશનની અંદર આપણે વાત કરવાના છીએ વિચાર વિસ્તાર વિશે. ગુજરાતી સબ્જેક્ટમાં તમારા લેખન વિભાગમાં પૂછાતું હોય છે, 4 માર્ક્સનો પ્રશ્ન છે, તો તમને આવડવો જોઈએ. તો ચલો આજનો વિચાર વિસ્તાર જોઈએ. એ પહેલાં જો તમે વિડીયો પર પહેલી વાર આવ્યો હોય, વિડીયો જોઈ રહ્યા હોય, તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો એન્ડ બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો આ રહ્યો તમારો વિચાર વિસ્તાર. દુર્જન દીઠા મહાલતા સંત સૂળીએ જાય, દેવ બન્યા શું અંધકે અવડો તોડે ન્યાય. યાની અહીંયા કહે છે કે દુર્જન દીઠા માલતા, યાની દુર્જન લોકો જે હોય છે એ માલતા, યાની મોજ મજા કરતા અને ખુશનુમા જીવન વિતાવતા જોવા મળે છે. સંત સૂળીએ જાય, યાની સંતો જે છે, સજ્જન માણસો છે, એમને અત્યાચાર ભોગવવો પડે છે, એમને સૂળીએ ચડવું પડે છે, ફાંસી લાગતી હોય છે એમને. દેવ બન્યા શું અંધકે, આ કહે છે કે ભાઈ ભગવાન આંધળા થઈ ગયા છે કે શું. અવળો તોડે ન્યાય, યાની એમનો ન્યાય કેમ અવળો થાય છે, કે એ લોકોને કેમ પનિશમેન્ટ મળતી નથી. તમારી આજુબાજુ એવા કેટલા લોકો હશે જેમને ખરાબ કર્મ કર્યા હશે, તમે જોઈ રહ્યા હશો કે યાર આ માણસનું નેચર સારું નથી, એના કર્મ સારા નથી, માણસ દુર્જન છે, છતાં કેમ આની જોડે આટલા પૈસા છે, કહીએ ને મોજ શોખ કરે છે, એન્ડ એને કોઈ ફરક જ નથી પડતો. તો આવી પરિસ્થિતિ થતી હોય ત્યારે આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ કે ભગવાન આંધળા થઈ ગયા છે કે શું, કે એમનો ન્યાય કેમ અન્યાયની જેમ લાગે છે, એમનો ન્યાય થતો કેમ નથી, એવી આપણી પરિસ્થિતિ પેદા થતી હોય છે. તો આ એના વિશે જ વિચાર વિસ્તાર છે. તો ચલો આપણે જોઈએ કે કઈ રીતે લખી શકીએ. તો આ પંક્તિઓમાં કવિએ આજની દુનિયાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. વાત સાચી છે કે અત્યારની દુનિયા એવી જ થઈ ગઈ છે. આજે દુનિયામાં અવળી ગંગા વહેતી દેખાય છે. અવળી ગંગા વહેવી મતલબ કે દરેક વસ્તુ ઉલટી થઈ રહી છે. જેમ કે સારો માણસ હોય તેને સારા ફળ મળવા જોઈએ, સારું થવું જોઈએ જીવનમાં, એ જગ્યાએ દુર્જન માણસોના જીવન સારા થઈ ગયા છે અને સજ્જન માણસોના જીવનમાં કપડા તપ કરવા પડે છે, એમને કષ્ટો આવતા હોય છે જીવનની અંદર. કારા કર્મો કરનારા દુર્જનો મોજ મજા કરતા હોય છે, જ્યારે સત્યને માર્ગે ચાલનારા સંતોને સૂળીએ ચડવું પડે છે. આવું વિરોધાભાસી ચિત્ર જોઈને કવિના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભગવાન પણ અંધ બની ગયો છે, કે તે આવો અવળો ન્યાય તોડે છે, યાની આવો અન્યાય કરે છે, આવો અવળો ન્યાય તોડે છે, યાની કરવો. ઓકે, તો અહીંયા કવિ પ્રશ્ન પૂછે છે ભગવાનને કે શું ભગવાન અંધ બની ગયા છે. ઓકે, તો આટલી વસ્તુ તમે અહીંયા લખી શકો છો. આગળ તમે એને લખી શકો છો કે સત્યના માર્ગ પર જનારા ઈસુને પણ સ્તંભ પર, યાની વધ સ્તંભ પર ચડવું પડ્યું. એમની ત્યાં એમને લટકાવી દેવામાં આવે છે, એમના હાથમાં કીલ ટોકવામાં આવે છે જેના કારણે એ નીચે ન પડી જાય. ઓકે, અને એમના માથા ઉપર કાંટો ભરેલી એક કહેવાય ને, કાંટો ભરેલા એક વીંટાળવામાં આવે છે એમના મસ્તક ઉપર. તો આટલા મોટા મતલબ કહેવાય ને કે અસહ્ય દર્દથી એમને ગુજરવું પડે છે, કારણ કે અને ઈસુ તો સંત હતા. ઓકે, સારા સજ્જન માણસ હતા અને એમને દરેકને એક સારો રસ્તો કહેવાય ને, પુણ્યનો રસ્તો, સત્યનો માર્ગ બતાવ્યો હતો. એવી જ પ્રવૃત્તિ કરવા બદલ સોક્રેટિસને ઝેર પીવું પડ્યું હતું. એ જગ્યાએ નરસિંહ મહેતાનું પણ તમે એક્ઝામ્પલ લખી શકો છો કે નરસિંહ મહેતા એક સજ્જન માણસ હતા, ભક્ત માણસ હતા, સંત હતા, તો એમના જીવનમાં પણ ઘણા કષ્ટો આવે છે. એમની દીકરીનું મામેરું હોય એ વખતે એમને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે અને લોકોના મેણાટોણા સાંભળવા પડે છે, પણ એમની અંદર શ્રદ્ધા હતી ભગવાન માટે. મીરાબાઈને પણ ઝેરના પ્યાલા પીવા પડ્યા હતા. ઓકે, તો આજુબાજુની દુનિયાની અંદર અને આપણા સાહિત્યની અંદર એટલા ઘણા બધા એક્ઝામ્પલ છે જ્યાં તમને દેખાય છે કે સારા માણસોને જ કષ્ટ કેમ ભોગવવા પડતા હોય છે, જ્યારે ભ્રષ્ટાચારી અને પાપી લોકો હંમેશા લીલા લહેર કરતા જોવા મળે છે, આપણને લીલા લહેર કરતા રહ્યા છે, એવી આપણને આજુબાજુની હાલના પરિસ્થિતિ અંદર દુનિયામાં દેખાઈ રહ્યું છે એની વાત કરી છે. લાસ્ટ પેરેગ્રાફમાં લખીશું કે આજે સમાજનું અવળું ચિત્ર જોઈને સજ્જનની શ્રદ્ધા ડગી જાય. ઓકે, આવું જોઈને તો આપણને થાય કે ચલો આપણે બી કરવા ને, ભાઈ શું ફરક પડે છે, લોકો સજ્જન સાથે જીવે છે તો આપણે પણ જીવો, કોઈ ફરક પડતો નથી, એવું આપણને થવા માંડે છે ધીરે ધીરે. તો એ ખરું તેમ છતાં, ઓકે, એવું થાય એક સાચી વાત, પણ સજ્જને સત્યનો માર્ગ તો ન જ છોડવો જોઈએ. સત્યનો અને નીતિનો માર્ગ એ ખરો માર્ગ, અને અંતે સત્યનો જ વિજય થાય છે અને એમાં જ ખરો આનંદ અને સંતોષ મળે છે. અને જે લોકો સત્યના માર્ગને પકડી રાખે છે એ અંતે એમનો જ વિજય થવાનો છે. ઓકે, અને આપણને સમટાઈમ્સ એવું લાગતું હોય છે કે ભાઈ અસત્યનો વિજય થઈ રહ્યો છે અને લોકો મોજ શોખ કરી રહ્યા છે, એમને કોઈ ફરક નથી પડતો, આટલા ખરાબ કર્મ કરવા છતાં, આટલો ખરાબ રીતે વર્તન ને કરવા, દુર્જન બનવા છતાં પણ એમને કોઈ ફરક નથી પડતો અને એમના જીવનમાં લીલા લહેર છે, મોજ શોખથી જીવે છે.
તો પણ આપણું મન ડગે તો ડગવા નહીં દેવાનું, અને જે સારા માણસો છે તો સારા માણસે સત્યનો માર્ગ પકડી રાખવાનો, નીતિનો માર્ગ પકડી રાખવાનો, અને અંતે તો સત્યનો જ વિજય થાય છે એ તો બધાને ખબર છે. ઓકે, સો આ હતો પૂરો વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર, તમે જે કહો એ આ અહીંયા સમાપ્ત થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, કમેન્ટ્સમાં તમારું નામ અને તમારો ટોપિક લખો જે તમે જોવા માંગતા હોય, શેર કરો બીજા સાથે, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ સેશનમાં નવા એક વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર, ઓલ ઓફ યુ, બાય બાય.